રોડ અકસ્માતના કારણે દિવસે ને દિવસે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલ જમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે દિવ્યાંગ માતા પિતાએ પોતાના પુત્ર ગુમાવતા આપ તૂટી પડ્યું છે ચાલો આ દુઃખદાયી ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ આ બનાવ સુરતના પાંડેસરમાં થયો છે સુરતના પાંડેસર વિસ્તારમાં ભેસ્તાન સિદ્ધાર્થનગર આવાસમાં રહેતા પ્રકાશભાઈ દેવપૂજક ફ્રૂટનું વેચાણ કરીને છૂટક મજૂરી કામ કરે છે પ્રકાશની પત્ની લતાબેન ઘર નજીક ફૂટપાથ પર ફ્રૂટ વેચીને પરિવારને મદદરૂપ થાય છે ત્યારે પ્રકાશની પત્ની ફ્રૂટ વેચતા હતા ત્યારે પાંચ વર્ષે તેમનો પુત્ર અનમોલ ફૂટપાથ પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને આ દરમિયાન જ આઈસર પાર્ક કરતી વખતે પાંચ વર્ષીય બાળકને ટેમ્પા ચાલક આઠફેટમાં લઈ કચડી નાખ્યો હતો ખરેખર આ કેટલી કરુણદાયક ઘટના બની હતી અને બાળકના માથા પર ટાયર ચડી જતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને બાળકને સારવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો અને આ ઘટનાને કારણે પરિવારજનો પર હાફ ફાટી પડ્યું છે સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે અકસ્માતમાં મોતને ભેટનાર પાંચ વર્ષે દીકરા અનમોલના માતા પિતા દિવ્યાંગ છે અને દિવ્યાંગ હોય પણ તેઓ પોતાના બાળકને સારી લાઈવ આપવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યારે પોતાની આંખ સામે પોતાના પુત્રનું મોત જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી આ સમગ્ર મામલે પાંડેસર પોલીસે મૃતક બાળકના કાકાની ફરિયાદના આધારે આયસર ટેમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે જણાવ્યું છે કે આયસર અને ટેમ્પ ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે તો બસ આ તો નવડ્યું ફરી મળીશું નવડ્યું સાથે